નમસ્તે. ધોરણ 11 ના યુનિટ 2 ના રીડ 2 ની આપણે ચર્ચા કરતા હતા. એમાં આગળના વિડીયોમાં આપણે પ્રણવના 3 પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી છે. હવે જે એક પ્રોજેક્ટ બાકી હતો એના વિશેની માહિતી છે, અથવા તો એના વિશેની જે ચર્ચા છે એ આપણે આ વિડીયોમાં કરશું. સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. સમજીએ, વિયરેબલ મતલબ પહેરી શકાય એવું, જેસ્ચરલ એટલે હાવભાવયુક્ત, ઇન્ટરફેસ એટલે પદ્ધતિ, ઓગમેન્ટનો અર્થ થશે વધારવું, ઉમેરવું, ફિઝિકલ વર્લ્ડ એટલે કે જે ભૌતિક દુનિયા છે એ, અરાઉન્ડ અસ એટલે કે આપણી આસપાસની, અને ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે કે આધુનિક જે માહિતી છે એ, હેન્ડ જેસ્ચર એટલે કે આપણા હાથના હાવભાવ છે એ. હવે આપણે આખા વાક્યનો અર્થ સમજીએ તો કે સિક્સ સેન્સ છે એ હાવભાવથી સંચાલિત પહેરી શકાય એવું સાધન છે, જે આપણી આસપાસનું જે ફિઝિકલ વર્લ્ડ છે એમાં ડિજિટલ માહિતી છે એ ઉમેરે છે, અને એ માહિતીની આદાન પ્રદાન કરવા માટે આપણે આપણા જે હાથના હાવભાવ છે એ આપણી સ્વાભાવિક રીતે જે કરાતા હાથના હાવભાવનો ઉપયોગ કરી અને કરી શકીએ છીએ. આગળ કહે છે, બાય યુઝિંગ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ, સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. શું કહે છે અહીંયા? તો કે કોઈ પણ પ્રકારના, બાય યુઝિંગ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ, એટલે કે ગળામાં પહેરી શકાય એ ટાઈપનું, કેમેરા અને પ્રોજેક્ટર ફિટ કરેલ હોય એવું પેન્ડન્ટ પહેરી, એવા ઘરેણાંનો ઉપયોગ કરી અને આપણે જે જોઈએ તે સિક્સ સેન્સ જોઈ શકે છે, અને આપણે એ સપાટી કે સાધનમાં માહિતી આદાન પ્રદાન કરતા હોઈએ એને આપણામાં ઉમેરે છે. એટલે કે આપણે જે કંઈ પણ જોઈએ છીએ એ માહિતી એ પણ જોવે છે, યાની કે જે વિયર આપણે પેન્ડન્ટ છે એ પહેરેલું હોય એ જે કંઈ પણ આપણે જોઈએ એ પેન્ડન્ટ પણ જોવે, અને આપણે જે કંઈ પણ માહિતી આપણામાં જાય છે એ પેન્ડન્ટ થ્રુ એ માહિતી આપણામાં આવી શકે છે. હવે શું કહે છે કે ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ એન્ડ લેટર્સ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ આ મુમેન્ટ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ઓબ્જેક્ટ વિથ સેલ્ફ. ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ, એટલે કે આપણી આસપાસની જે સપાટી છે, દિવાલ છે, ભૌતિક વસ્તુઓ, એ બધી વસ્તુઓ પર જે માહિતી છે એ માહિતીને સપાટી, દિવાલ, ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકે છે, અને આપણા હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથે આપણે કંઈ પણ વ્યવહાર કરીએ છીએ આ રીતે જે માહિતી છે એ સાથે આદાન પ્રદાન કરી શકે છે. અને એ માહિતી સાથે આદાન પ્રદાન કર્યા પછી શું થાય છે? તો કે સિક્સ સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સીમલેસલી ઇન્ટરગેટિંગ ઇટ વિથ રિયાલિટી એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર. સિક્સ સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ કન્ફાઇન્સ બાય સીમલેસલી. સીમલેસલીનો અર્થ શું થશે? તો કે સાતત્યપૂર્ણ, એમાં કંઈ પણ ભૂલ ના હોય, ત્રુટિ રહિત જેને આપણે કહી શકીએ એ. તો શું થશે? તો કે સિક્સ સેન્સ જે છે એ જ્યાં પણ માહિતી સંગ્રહિત થઈ હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે, યાની કે કોઈ પણ ભૂલ વિના, જે વાસ્તવિકતા છે વાસ્તવિકતા સાથે સંબંધ રાખીને એને મુક્ત કરાવે છે, એનો જે અનુબંધ છે એ જાળવી રાખે છે અને એમાંથી એને મુક્ત કરાવે છે. અને આ રીતે આખું વિશ્વ જે છે એ આપણા એક કમ્પ્યુટરમાં આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર, આપણે આખું જે વિશ્વ છે એને આપણા કમ્પ્યુટરમાં, અથવા તો તમારું જે કમ્પ્યુટર છે એનામાં આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. તો આ સિક્સ સેન્સ નામનો જે એનો પ્રોજેક્ટ છે એની મદદથી આપણે શીખા કે એક એ એવું ડિવાઇસ છે કે જેને આપણે ગળામાં પહેરી શકીએ છીએ, પછી આપણે જે કંઈ પણ જોશું એ આપણા ગળામાં પહેરેલું જે પેન્ડન્ટ છે, યાની કે જે સિક્સ સેન્સ છે,
એ પણ જોશે અને એની જે માહિતી છે એનું આદાન પ્રદાન થશે. માહિતીનું આદાન પ્રદાન થશે એટલે કે સપાટી પર, દિવાલ પર, ભૌતિક વસ્તુઓ પર, જ્યાં કંઈ પણ જે માહિતી એને જોઈ હશે એ માહિતીને સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિક સાથે, વાસ્તવિક સ્થિતિ સાથે અનુબંધ કરી અને એ માહિતીને આપણે આપણા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. તો આ થઈ પ્રણવનો જે પ્રોજેક્ટ છે સિક્સ સેન્સ એના વિશેની વાત. તો અહીંયા આપણું જે રીડ ટુ છે એ પૂર્ણ થાય છે અને એમાં આપણે પ્રણવ અને પ્રણવના જે પ્રોજેક્ટ હતી એના વિશેની માહિતી મેળવી. થેન્ક યુ.